तो खेड़ मित्रों राम राम ने सीताराम। आगे आपणे खरीकवानी खेती लगता फरीथी विडियो बनाव्यो छे, तो एमां संपूर्ण माहिती देवामां आवशे। अने आगळ जे आ भाई छे पोते खरीकवो राखे छे क्वांटिटी में, तो विडियो आगळ पूरेपूरो जोशो तो मोबाइल नंबर थी लईने संपूर्ण माहिती आपवामां आवेली छे। तो खेड़ मित्रों मळीए आगळ आपणे आगळ विडियो में। आभार। नमस्कार खेड़ मित्रों, हूँ राजूभाई डोडिया, जय किसान ऑफिशियल यूट्यूब चेनल। आज हूँ फरीथी जे हरीकवानी खेती आवे छे એની માટે માહિતી લેવા માટે આની પહેલાં પણ આપણે એક બે વિડીયો બનાવેલા છે, પણ વિડીયો બનાવે ત્યારે ખેડૂતો ઘણા કોમેન્ટ કરે છે કે હજી મને આમાં કાંઈ સમજાતું નથી, તો એની માટે ફરીથી એક યંગ ખેડૂત છે અને પોતે એક વેપારી છે, મતલબમાં તમે હરીકો બનાવો તો એ ક્વોન્ટિટીમાં રાખે છે, એક ટન છે બે ટન છે ક્વોન્ટિટીમાં રાખે અને સારા ભાવ આપે છે, તો એ કઈ રીતે ક્વોન્ટિટીમાં રાખીએ પછી આની થોડીક માહિતી આપશે, પછી આ ભાઈ રાખે છે તો એનું ગામ કયું, એ આગળ આપણે સંપૂર્ણ માહિતી આ ખેડૂત છે એની પાસે લેવાની છે। અને ખેડૂત મિત્રો આપણે વિડીયો બને તો વિડીયો બને એટલો શેર કરો અને સારા સારા ગ્રુપમાં બને એટલો શેર કરો, તો જે આપણે આ માહિતી લેવા આવ્યો છીએ તો કોઈ ખેડૂતે નવો હોય હરીકો બનાવ્યો હોય તો એને માહિતીને થોડી ખબર ન હોય, આમાં આગળ જતાં કટિંગ કરવાનું આવે, કટિંગ કરવાથી શું ફાયદો થાય જે ખેડૂતે આગળ માહિતી આપશે, તો એમાં કટિંગને લીધે ઘણા ફાયદા થાય છે, કટિંગ ન કરો તો બહુ ઓછો વિડીયો જાય છે। તો અત્યારે મેં તમને થોડુંક ટૂંકમાં આપ્યું છું, આગળ જે ખેડૂત છે આપણને સંપૂર્ણ માહિતી આપશે, બને એટલો વિડીયોને આપણે શેર કરવા વિનંતી ખેડૂત મિત્રો। તો હવે આગળ આપણે ખેડૂતને મળીએ। સીતારામ સીતારામ, હા તમારું નામ ખેડૂત મિત્રોને એક? મારું નામ વાળા પ્રવીણસિંહ છે, ગામ મોટી કાણિયાળી, તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર। હવે તમારો મોબાઈલ નંબર આપજો, 8154-07-1201। હવે જ્યાં ખેડૂતે મોબાઈલ નંબર આપ્યો છે એ એક વખત નોટ ડાઉન કરીને ફરીથી એક વખત, 8154-07-1201। જ્યાં ખેડૂતે નંબર આપ્યો એમાં તમે આગળ જતા કોન્ટેક કરશો, હરીકવાન લગતી માહિતી આપશે, પ્લસ કે એ હરીકો તમારી પાસે ક્વોન્ટિટીમાં રાખશે, તમે હરીકો બનાવો માર્કેટમાં લઈ જાઓ આપણે, તો એમાં શું થાય કે એટલી બધી ક્વોન્ટિટીમાં લઈએ તો ભાવ ન આવે, તો આ ભાઈ ક્વોન્ટિટીમાં રાખે ને સારા ભાવ પણ આવે છે। તો આગળ જે નંબર આપ્યો છે નંબર યાદ રાખજો, અને ગમે ત્યારે તમારે હરીકો શરૂ થાય તો આ ભાઈને કોન્ટેક કરશો એટલે અહીંયા આવીને જોઈ જશે અને એની સંપૂર્ણ માહિતી આગળ આપશે। હવે ખેડૂત મિત્રો થોડીક આ હરીકવાન ખેતી મતલબમાં કયા મહિનામાં સોંપી શકે? પાંચમાંથી છઠ્ઠા મહિના લગાણ ગમે ત્યારે, બે મહિનામાં ગમે ત્યારે, અને આપણે જે સોંપી છે એ સમયમાં મતલબમાં વાવણી, વાવણીના સમયમાં વરસાદ, અને વાવણી પહેલા આપણે લગાકડ 15 દિવસ થઈ ગયા છે, તો એ પહેલા અગાઉ પણ સોંપી, વાતાવરણ વાદળછાયું થઈ જાય તો પણ સોંપી શકીએ પાણીની સુવિધા, અને આપણે જે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જેઠ અષાઢ મહિનામાં, અને આ સોંપા પછી કેટલા દિવસે મતલબમાં આવક, મતલબમાં ફ્લાવરિંગ 120 દિવસે એનું ફ્લાવરિંગ થયું, 4 મહિનામાં મતલબમાં શરૂ થઈ જશે, પછી આમાં કટિંગ કરવાનું આવે છે, એક કટિંગ વિશે ખેડૂત મિત્રોને એક વ્યવસ્થિત હરકી માહિતી આપો, જેમ કે 3-4 ફૂટ નો થાય જેમ એને કટિંગ કરે રાખો એનું એનું ફ્લાવરિંગ વધે, એની ડાળી બ્રાન્ચ બધું વધે એટલે એના કારણે એને ફાલ ફૂલ વધુ બેસે, વધારે ઉતારો આવે, ઉત્પાદન સારું આવે, અને નો કટિંગ કરો તો એ સીધે સીધો ઉપર, અહીંયા આપણે ખાલી જોઈ શકીએ છીએ કે આ છોડને કદાચ આપણે કટિંગ નહીં કર્યું એટલે બહુ ઊંચો વીએ ગયો, જેવી રીતે આમાં જોઈ શકો છો કે આ એક કટિંગ નોત કર્યું તો આ એક જ થાત, આ કટિંગ કર્યું એના કારણે 4 બ્રાન્ચ થઈ ગઈ, અલગ અલગ એટલે 4 મિત્રો આ જે સમજાવ્યું છે એમાં જરૂરથી સમજી લેજો, આ કટિંગ કર્યું એટલે 4 અલગ અલગ બ્રાન્ચ એટલે ડાયલું નીકળી છે, પછી આને એવી નાની નાની કટિંગ કરવું પડે ભાઈ, એના કારણે વધારે ફેલાય ફેલાય એના કારણે વધારે ફાલ ફૂલ બેસે। બીજું એ કે આમાં વીઘે કેટલું ઉત્પાદન આવતું છે? વીઘે એટલે આવક પ્રમાણે હોય છે, તમે ધારો તો 1 લાખ રૂપિયા પણ વીઘે લઈ અને 1.5 લાખ પણ આવી શકે, અને પ્લસ પોઈન્ટ એક છે હરીકવન 1.5 લાખ ની આવક વીઘે, પ્લસ આમાં આંતર પાક પણ લઈ શકો, કોઈ પણ કરી શકો, સિંગ છે, સોયાબીન છે, પ્લસ તમે કઈ શાકભાજીમાં ગજની કરી શકો છો, આ જોઈ શકો છો આમાં આંબા પણ છે અને લીંબુ પણ છે, મિશ્ર પાક ગમે તે કરી શકો છો, તો જોઈ શકો ખેડ મિત્રો આ ભાઈ આંબા બનાવેલા છે, લીંબુ બનાવેલા છે, આગળ એને રીંગણી પણ બનાવેલી છે, તો આમાં આંતર પાકમાં શાકભાજી અમુક લગતા જે પાકો છે એ પણ તમે લઈ શકો છો, અને વધારે ને વધારે તમે એના ઉત્પાદન ને આવક વધારે ખેડૂત બનાવી શકે છે, અને બીજા આપણે કોઈ પણ પાક બનાવી તો એમાં આ રીતે થઈ શકે, બીજામાં એટલું બધું ઉત્પાદન ન થતું ને, આની જેટલો વિઘે તમે ધારો કે તમે કપાસ કરો છો, સિંગ કરો છો, એમાં એટલું તમને આવક નથી મળી શકતી, જેટલી આમાં દવાનો ખર્ચ ઓછો લાગે છે બીજા પાક કરતા, ઓછો ખાતર દવા બધું ઓછું લાગે છે, જોવે છે પણ ઓલા કરતા પ્રમાણમાં ઓછું લાગે છે, એક વર્ષ સુધી આ ટકી રહે છે આ ફાલ, અને પાછો ને કાપીને બીજા વર્ષ પણ તમે એનો ઉપયોગ, અને અહીંયા આપણે સિંગ પણ બતાવે છે, આ જોઈ શકો છો ક્વોલિટી બધી, આ ની સાઈઝ છે, આ બેસ્ટ ક્વોલિટીમાં કહેવાય, આ સાઈઝ ની થાય ત્યારે આને ઉતારવામાં આવે છે, અંગૂઠા સાઈઝ, અને કઈ રીતે અહીંથી આને અહીંથી આ ડીટા દ્વારા અહીંથી કાપી નાખો, થોડો પણ બતાવો તો અહીંથી આ રીતે, આ રીતે આ એટલું ડીટલું આવું જોઈએ, નકર પછી લચાવા કરે, હા કાળું કરવા પડે,
આના કારણે આવડો આની લીલ આ લીલા સારી રહી. અને બીજું એક કે તમે બીજા ખેડૂતો સરીકો બનાવ્યો તો ક્વોન્ટિટીમાં રાખો છો, તો કઈ રીતે રાખો છો એની થોડીક માહિતી આપો. બજાર ભાવ પ્રમાણે જેની પાસે જેટલો ક્વોલિટીમાં હોય છે આપણે એને વેપારી તરીકે છું અને ખેડૂત તરીકે છું. જેમ કે પાણીવાળીમાં આપણે ના થડો કરેલો છે એમણે, અને એની પાસે જેટલો માલ હોય, ટન હોય, બે ટન હોય, દસ ટન લગન આપણે ખરીદી શકીએ છીએ, જેટલો હોય ત્યારે થઈ જાય. અને ભાવ જે માર્કેટમાં જે હાલતો હોય અલગ 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 ભાવ આપે છે, મતલબ જે માર્કેટમાં વેચવા જાય છે આપણે બીજા હોય એની કરતા ભાવ સારો આવે, સારો આવે છે. અને એ ભાવ તો આપણા કોઈના હાથમાં નથી, 100 રૂપિયા હોય શકે, 50 રૂપિયા હોય શકે, કિલાના અલગ અલગ હોય છે, 100 રૂપિયા હોય છે, 10 રૂપિયા હોય છે. રોકડિયા પાક માટે સરીકો એક બેસ્ટ બેસ્ટ વસ્તુ છે. અને વચ્ચે આંતર પાક ચોમાહામાં તમે મગફળી કરી શકો, કોઈ ને એવું હોય કે પશુ રાખતા હોય તો સરીકો 5 વિઘન બની નાખો તો વચ્ચે ઘાસ સારો કરી શકીએ. અને આમાં અંતર કેટલું છે? આ તમે 10 બાય આવડો આનું છે, 7 10 બાય 10 નું અંતર છે. અને એક તમે ઓછું અંતરે રાખી શકો છો, પણ જેટલું વધારે રાખશો એમ વધારે ફેલાવો કરે, આ અડે નહીં એટલે એને કારણે ફ્લાવરિંગ વધારે બે. સમજાઈ ગયું, મતલબ બને એટલો ગાળો રાખો, 10 ફૂટ એટલે બહુ થઈ ગયું, વધારે 12 ફૂટ સુધી રાખીએ. પછી આ એક છોડ થી બીજા છોડ નું કેટલું અંતર હોય? આ છોડ થી ઓલા છોડ નું બસ 5 થી 7 ફૂટ નું હોય છે, 5 થી 7 ફૂટ નું. તો આ ખેડૂત છે આપણે એને સંપૂર્ણ માહિતી આપીશું હરિગવાની ખેતી લગી. એ છતાં તમને કાંઈ લાગતું કે કાંઈ ભૂલ છે તો કોમેન્ટમાં અમને લખજો, મેં એનો આન્સર જરૂરથી તમને આપશું. હવે જો આપણે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ખેડૂત મિત્રો, જેથી લઈ નવા કોઈ ખેડૂતો હોય હરિગવાને કરવાની એને મતલબમાં હોય કે મારે આવતા વર્ષે હરિગવો કરવો છે તો આ વિડીયો જોશે તો એમાં સંપૂર્ણ માહિતી આવી જશે. એ છતાં આ ખેડૂતો એનો નંબર આપ્યો છે તો એને ફોન કરીને પણ પૂછી શકો છો, અને એને મોબાઈલ નંબર આપ્યો છે એમાં કોન્ટેક કરીને તમે જે કોઈ નવા ખેડૂતો હજી આ વર્ષે હરિગવો બને મારે ક્યાં વેચવા જાઓ તો આ ભાઈ ખુદ રાખે છે. આપણે આગળ પણ વાત કરીશું, અત્યારે હું ફરીથી પણ તમને વાત કરું છું. તો ખેડૂત મિત્રો મળીએ એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે. આભાર.